નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર શોર્ટ નોટ મળવાની છે અને એ પણ આપણે ચેપ્ટર વાઇઝ જેમ બને તેમ ટૂંક સમયની અંદર સંપૂર્ણ ચેપ્ટર જેટલા પણ 2021ની બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે એ તમામે તમામ ચેપ્ટરની શોર્ટ નોટ તમને અમે આપવાનો પ્રયત્ન કરીશું. એટલે કે 20 કે 25 દિવસની અંદર દરરોજ બીજા દિવસે એક વિડીયો તમને મળી જશે અને એ વિડીયોની નીચે એટલે કે આજે આપણે ચેપ્ટર 1ની તમને શોર્ટ નોટ આપવાની છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, એના ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકશો. પણ તમારે પહેલાં વિડીયો જોવો પડશે. જો તમે સીધી સીધી ડાઉનલોડ કરશો તો એની અંદર તમને ખબર પડશે નહીં, કારણ કે શોર્ટ નોટ એ વસ્તુ એવી છે કે એની અંદર અમુક બાબતો ટૂંકાણમાં લખેલી હોય છે અને જો સીધે સીધા તમે વાંચવા જશો તો તમને ખ્યાલ આવશે નહીં. એટલે પહેલાં તમારે શું કરવું છે, વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને એ વિડીયાની અંદર જે પ્રકારે હું તમને બતાવું એ પ્રકારે તમારે સમજી લેવાનું છે અને એના પછી તમારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એના ઉપર જઈ અને ડાઉનલોડ કરી અને પછી એ તમારે વાંચવાની છે, રીડિંગ કરવાની છે. અને આ શોર્ટ નોટ તમે સંપૂર્ણ ચેપ્ટરની આપણે જેટલા પણ ચેપ્ટર 14 ચેપ્ટર છે તો 14 ચેપ્ટર આ વખતે બોર્ડની પરીક્ષામાં આવવાના છે એ ચેપ્ટરની PDF ફાઇલ તમારે સંગ્રહી રાખવાની છે અથવા તો જ્યારે પણ તમે લિંક ઉપર જશો એટલે તમને મળી જશે. તો એનો તમારે છેલ્લી ઘડીએ વાંચન કરવા માટે પણ ઉપયોગી થશે. અને બીજી વસ્તુ એ કે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતા હતા કે શોર્ટ નોટ કઈ રીતે તૈયાર કરવી, તો ઘણા બધા વિદ્યાર્થીઓને બનાવતો પણ નહોતું આવડતું. તો તમને એક પ્રકારે રેડીમેડ શોર્ટ નોટ મળી જાય એ પ્રકારનો આપણો પ્રયત્ન થયેલો છે. આ બિલકુલ અમે તમને ફ્રીમાં આપીએ છીએ. પણ મિત્રો, ફ્રીમાં આપીએ છીએ એનો મતલબ એમ નથી કે આ શોર્ટ નોટ બેકાર છે. તો આની તમારે કદર કરવાની છે. આમે આપણે ફ્રીમાં આપીએ છીએ એટલે લોકો એની કદર કરતા હોતા નથી, પણ આ ખરેખર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો તમે એકવાર એ PDF પણ જોઈ લેજો અને આ વિડીયો પણ જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ PDF કેટલી ઉપયોગી છે. અને આની અંદર આપણે ટાર્ગેટ રાખીએ છીએ 3000 લાઇકનું. જે વિદ્યાર્થીઓ 3000 લાઇક પૂરી થવી જોઈએ, જેવી 3000 લાઇક પૂરી થશે એટલે આપણે ચેપ્ટર 2ની પણ તમને શોર્ટ નોટ આપી દઈશું. તો આ ટાર્ગેટ તમે પૂરો કરશો એવી મને પૂરેપૂરી તમારા ઉપર સરદાર છે, તમારા ઉપર વિશ્વાસ છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને હા, વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ કહેવાની રહી ગઈ કે તમે વિડીયો તો જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરી હરમેશ તમે મારી સાથે જોડાયેલા રહો. તો આપણો ચેપ્ટર 1 છે ભારતનો વારસો. હવે એની અંદર તમે જુઓ અહીંયા આપણે પ્રથમ જ પોઈન્ટ અગત્યના જે છે એ લઈ લીધા છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને ભારત વિશે જે આપણો એક પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ એની અંદર ભારત વિશે માહિતી આપવામાં આવી છે કે એને ભારત ખંડ કયો છે, ભારત વર્ષ કયો છે, આર્યવર્ત વ્રત કયો છે, પછી ભારતની જે ચારેય દિશાઓ છે એટલે કે ઉત્તર દિશાએ હિમાલયથી ઘેરાયેલો છે, દક્ષિણ દિશાએ મહાસાગરથી ઘેરાયેલો છે. આમ ભારતના વિશેની જે જાણકારી છે એ આપણને વિષ્ણુ પુરાણ ગ્રંથમાં મળે છે. હવે આપણે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત વિસ્તારમાં 7મા ક્રમે આવે છે અને વસ્તીની અંદર 2જા ક્રમે આવે છે. પછી ભારતીય જે સંસ્કૃતિ છે એ આપણને સતચિત્ત અને આનંદનો અનુભવ કરાવે છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા શાંતિપ્રિય સંસ્કૃતિ રહી છે, વેપારપ્રિય સંસ્કૃતિ રહી છે. હવે આપણે સંસ્કૃતિની વાત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે કે જીવન જીવવાની રીતિ. ટૂંકમાં કહેવાય સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીતિ. હવે માનવીના જે પરિવર્તનો છે, માનવીની અંદર જે ધાર્મિક પરિવર્તનો આવે છે એ બધાની જે ગણતર થાય છે એને આપણે સંસ્કૃતિ કહેવાય છે. પ્રોપર વ્યાખ્યા જોઈએ તો અહીંયા કોષ્ટકની અંદર આપેલી છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ એમ કહી શકાય. હવે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એને આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય. જે આપણને આપણા પૂર્વજોએ આપેલું છે
જે આપણી સ્થાવર જંગમ મિલકત છે, આપણા જે રીતિરિવાજો છે, પહેરવેશ છે, રહેણીકહેણી છે, એ તમામ આપણો સાંસ્કૃતિક વારસો છે. હવે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર સાંસ્કૃતિક જે વારસો છે એને બે ભાગની અંદર વિભાજિત કરેલો છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસાની અંદર વાત કરીએ તો એની અંદર શું છે, તો માનવી અને પ્રકૃતિ વચ્ચેના જે નિકટના સંબંધો છે એ બંને વચ્ચેનો સરવાળો છે. એટલે કે પ્રાકૃતિક વારસો એ આપણને કુદરતી ભેટ છે, અને પ્રાકૃતિક વારસામાં તમે જુઓ તો પર્વતો, નદીઓ, મેદાનો, વૃક્ષો, પ્રાણીઓ વગેરેનો સમાવેશ થાય છે. પછી આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, કારણ કે પ્રકૃતિની અંદર આપણે પાલન પોષણ થાય છે, આપણે મોટા થઈએ છીએ, આપણે આર્થિક વ્યવહારો કરીએ છીએ, આપણી પ્રગતિ થાય, બધું જ આપણે પ્રકૃતિની અંદર કરીએ છીએ. એટલે કે આપણે સૌ કોના સંતાન છીએ, પ્રકૃતિના સંતાન છીએ. પછી નિસર્ગોપચાર, આયુર્વેદિક, પછી યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ છે એ પણ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. હવે પ્રકૃતિની અંદર જુઓ, પ્રાકૃતિક વારસાની અંદર તમે જુઓ તો કે ભૂમિ આકારો છે, અને ભૂમિ આકારો દ્વારા શાનું સર્જન થાય છે, તો ભૂમિદસ્યુનું સર્જન થાય છે. પછી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. આ ખૂબ અગત્યનો ટોપિક છે કે ભારતીય સંસ્કૃતિ કઈ બે નદીના કિનારે પાંગરી છે, તો સિંધુ અને રાવી નદીના કિનારે પોષણ પામી છે, પાંગરી છે. પછી ભારતીય પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. પછી નદીઓને આપણે લોકમાતાનું બહુમાન આપેલું છે. પછી એસસીઆઈસીઓ માત્ર ને માત્ર ગીર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે, અને આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે તેમાં પણ સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ આપવામાં આવી છે. એ આપણો પશુપ્રેમ દર્શાવે છે. હવે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો જોઈએ તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જેની અંદર શિલ્પ સ્થાપત્ય કલાની જે વાત કરીએ એ આપણી 5000 વર્ષ પુરાણી છે. પછી સિંધુકીની સંસ્કૃતિના અવશેષોમાં દાઢીવાળા પુરુષનું જે શિલ્પ છે, પછી નર્તકીની જે મૂર્તિ છે એ પણ એ સંસ્કૃતિ જે છે એ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો બતાવે છે. પછી મૌર્ય યુગની જે ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ છે, પછી બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ છે, રાષ્ટ્રકૂટ સમયની ઇલોરાની ગુફાના જે ચિત્રો છે, જે શિલ્પો છે, એ બધા આપણા સાંસ્કૃતિક વારસાના બહુમાન મળેલું છે. હવે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોઈએ તો એની અંદર તમે જુઓ તો કે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો કયા કયા છે, તો અહીંયા સ્થળ આપેલું છે અને અહીંયા તમને જિલ્લો આપેલો છે. તો કે લોથલ કયા ધોળકા તાલુકામાં, અમદાવાદ જિલ્લામાં આવેલું છે. રંગપુર તો એ લીમડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં છે. ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે. રોજડી અને શ્રીનાથગઢ જે છે એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. અહીંયા તમને બાજુની અંદર તમે જોશો તો તમને આપેલા છે કે જે ઐતિહાસિક સ્થળો આપેલા છે, કીર્તિ તોરણ છે, વડનગર, સૂર્ય મંદિર, મોઢેરા, રુદ્રમ મહાલય, સિદ્ધપુર, મુનસર તળાવ, વિરમગાર, શસ્ત્રલિંગ તળાવ, પાટણ, આ બધા જ અગત્યના આવેલા. પછી અહીંયા તમે જુઓ તો કે ધાર્મિક અને સામાજિક પ્રવાસન સ્થળો છે, વિજયનગર, સાબરકાંઠા, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ. પછી ધાર્મિક સ્થળોની આપણે વાત કરીએ તો દ્વારકાધીશ મંદિર, શારદાપીઠ મંદિર, સોમનાથ મંદિર, પછી અંબાજીની અંદર મંદિર, બનાસકાંઠા, બહુચરાજી મંદિર, મહેસાણા, મહાકાલી મંદિર, પાવાગઢ પંચમહાલની અંદર આવેલું છે. પછી મીરાદાતાર ઉનાવામાં, જૈન તીર્થ પાલીતાણા ભાવનગરમાં, રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા, શામળાજી અરવલ્લી. પછી આગળ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતના મેળાઓ. આ ટોપિક ખૂબ અગત્યનો છે તમારા માટે. આની અંદર આપણે મેળાનું નામ આપેલું છે, સ્થળ આપેલું છે અને ક્યારે ભરાય છે એ પણ આની અંદરથી ટૂંકા પ્રશ્નો નીકળતા હોય છે. જેમ કે મોઢેરાનો મેળો છે તો ક્યાં આગળ ભરાય છે, તો મોઢેરા ખાતે, કયા જિલ્લામાં, મહેસાણામાં, ક્યારે ભરાય છે, શ્રાવણ વદ અમાવાસના દિવસે. તો આ તમામે તમામ જે મેળાઓ છે, જેમ કે અંબાજીનો મેળો ક્યારે ભરાય છે, તો કે ભાદરવા સુદ પૂનમના દિવસે. તો કે અંબાજીનો મેળો કયા નામે ઓળખાય છે, તો ભાદરવી પૂનમના મેળા તરીકે ઓળખાય છે. પછી ભડિયાદનો મેળો છે, નકળંગનો મેળો છે. આ તમામ તમામ મેળાના સ્થળો છે અને એની જે તિથિ અને તારીખ છે એ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. આમાંથી મોટા ભાગે એક બે પ્રશ્નો તો 100-100% ખાલી જગ્યાઓની અંદર આવે છે, હેતુલક્ષી પ્રશ્નોમાં આવે છે, અને મોટા પ્રશ્નો બે ગુણના પ્રશ્નોની અંદર પણ પૂછતા હોય છે. તો આ તમામ તમામ જે 15 મેળા આપેલા છે એ મેળા તમારે તૈયાર કરી દેવાના છે. સરસ મજાની આ શોર્ટ નોટ બનાવેલી છે,
હવે આની અંદર ભારતના ભૂમિ અને લોકોનો ટોપિક આવે છે. તો આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. સૌપ્રથમ આદિમાનવની ઉત્પત્તિ ક્યો થઈ છે? તો પૂર્વ દક્ષિણ આફ્રિકામાં થયેલી છે. પછી દ્રવિડ પ્રજાની પ્રાચીનતમ પ્રજા તરીકે ગણના થતી હતી, પણ પાછળથી નૃવંશાસ્ત્રીઓએ આનો મત ઉડાડી દીધો કે આના સિવાય પણ બીજી છ પ્રજાતિઓ, એટલે કે દ્રવિડ પ્રજા સિવાય પણ એ સમયે બીજી ભિન્ન ભિન્ન છ પ્રજાતિઓ ભારતમાં રહેતી હતી, એવો મત નૃવંશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યું છે. હવે આપણે અહીંયા જો આ કોષ્ટક બને છે એની અંદર જાતિ અને પ્રજા આપેલી છે, એની શારીરિક વિશેષતાઓ આપેલી છે અને કેટલીક વિશેષ બાબતો છે એ પણ આપેલી છે. જેમ કે નેગ્રીટો છે તો એ અબસી પ્રજા તરીકે ઓળખાય છે. નેગ્રીટોની જે શારીરિક લક્ષણો કયા છે? તો વર્ણે શ્યામ, 4-5 ફૂટ ઊંચા વોકડિયા વાળ. પછી એની વિશેષ બાબત કઈ છે? તો એ પ્રાચીન ભારતના નિવાસી મનાય છે. આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને નેગ્રીટો ભારત આવ્યા હતા. પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે તો એને આર્યો નિષાદ તરીકે ઓળખાતા હતા, અને નિષાદ જે છે એ ભીલી પ્રજા માટે પ્રયોજાતો શબ્દ છે. પછી ને આ ઓસ્ટ્રેલોઇડ જે છે નિષાદના શારીરિક લક્ષણો કયા છે? રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક છે. અને નિષાદ પ્રજા આગ્નેય એશિયામાંથી ભારત આવ્યા હતા. ભારતની અંદર અત્યારે જુઓ તો કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજામાં પણ આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. પછી દ્રવિડ લોકો છે તો દ્રવિડ લોકોને મોહેંજો દડોની સંસ્કૃતિના સર્જક કહેવામાં આવે છે અને પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર કહેવાય છે. દ્રવિડોના કોઈ લક્ષણો આપેલા નથી. પછી દ્રવિડોની વિશેષ બાબતોમાં માતા રૂપે દેવી એટલે કે પાર્વતીની અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરતા હતા. પછી દીપ ધૂપ અને આરતીની ભેટ આપણને દ્રવિડ લોકો આપેલી છે. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ પણ દ્રવિડો આપેલી છે. દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, ખાસ યાદ રાખજો, દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. પછી તમિલ, કન્નડ, મલયાલમ દ્રવિડ કુળની ભાષા છે, એના વિશેષ બાબતો આવે છે. એવી જ રીતે મોગોલોઇડ પ્રજા છે જેને આપણે કિરાત તરીકે, કારણ કે એમનો પીળો રંગ હતો એને આપણે એનાથી એમને કિરાત તરીકે ઓળખાતા હતા. તો મોગોલોઇડની શારીરિક લક્ષણો જોઈએ, વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસીલા ગાલ, બદામી આંખો છે. પછી ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટથી અને મોગોલોઇડ પ્રજા ભારતમાં આવી હતી. પછી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ એ જે અન્ય પ્રજા, મોગોલોઇડ છે, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ એ અન્ય પ્રજાની અંદર આવે છે. તો આ જે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ જે પ્રજા છે એ ત્રણેય એ જાતિના સમાન ભૌતિક ગુણધર્મો ધરાવતી હતી અને તે મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. અત્યારે પણ કયા કયા રાજ્યમાં જોવા મળે છે એ બાબત અહીંયા આપેલી છે. પછી આર્યો છે, આર્યોને આપણે નોર્ડિક કહેતા હતા, આર્યો હિન્દુઓને આર્ય કહેવામાં આવતા હતા, આર્યવર્ત નામ તેમના પરથી પડ્યું છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, આર્ય સભ્યતાના નિર્માતા આર્યો માનવામાં આવે છે. તમામ બાબતો અહીંયા આપવામાં આવી છે. પછી વારસાનું જે જતન છે, તો આ ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 51 કની અંદર નાગરિકની મૂળભૂત ફરજો આપેલી છે. જેમ કે સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી જતન કરવું, કુદરતી પર્યાવરણનું જતન અને સુધારણા કરવી, જીવો પ્રત્યે અનુકંપા રાખવી, જાહેર મિલકતનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આવી રીતે સંપૂર્ણ બાબતોનો સમાવેશ કરેલો છે. તો આ શોર્ટ નોટ તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને હા, 1-3 હજાર લાઇકનો ટાર્ગેટ છે, પૂર્ણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને બીજા પણ વિદ્યાર્થીઓના વિડીયો શેર કરો જેથી કરી તેમને પણ આ મફત ફ્રીમો લાભ મળી શકે, કારણ કે હંમેશા વિદ્યા છે એ ક્યારેય વેચવી જોઈએ નહીં. જય હિન્દ, જય ભારત.